લિમડીના હાદસામાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ કટલેરીની દુકાનના તાળા તૂટ્યા અને તસ્કરો રોકડ રકમની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા લીમડીના ગ્રીન ચોક પાસે આવેલી શક્તિ કટલેરી સ્ટોરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના તાળા તોડી ચોર ટોળકી રોકડ રકમની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા તેમજ ગ્રીન ચોક વિસ્તારમાં દોઢ મહિનાની અંદર ચોરીની આ છઠ્ઠી ઘટના બનતા સ્થાનિકોમાં પોલીસ અને હોમગાર્ડની તેમજ પોલીસની કામગીરી સામે ભારે રોષ ફેલાયો છે અને હજુ ત્રીસ તારીખે કરિયાણાની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો તેનું હજી કોઈ કડી મળી નથી ત્યાં તો વધુ એક ચોરીનો બનાવ બનવા પામ્યો છે ત્યારે લીંબડી શહેરમાં ગુલાબી ઠંડી વચ્ચે તસ્કર ટોળકી સક્રિય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તારીખ એકવીસ ડિસેમ્બરે બપોરે રામનાથ મહાદેવ મંદિરના પૂજારીના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તે ઘટનાને હજુ 10 દિવસ પણ નહોતા વીત્યા ત્યાં તો તારીખ 29 ડિસેમ્બરની રાત્રે લીંબડી શહેરના હાર્દસમા ગ્રીન ચોક થી ટાવર બંગલા રોડ પર આવેલ હર્ષદભાઈ મુરજીભાઈ મહેતાની હોલસેલની દુકાનના તાળા તૂટ્યા હતા અને તસ્કરો ટોળકીએ દુકાનના ગલ્લામાં રાખેલ રોકડ રકમની ઉઠાંતરી કરી ભાગી છૂટ્યા હતા જોકે આ અંગે દુકાનદારે પોલીસ ફરિયાદ કર્યા પછી પોલીસ સ્ટેશનને ધક્કા ખાવા સિવાય કશું હાથે નહી લાગતું હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી ત્યારે સ્થાનિકોમાં પોલીસ અને હોમગાર્ડની તેમજ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અને આ ચોરી બાબતે લીમડી પીએસઆઈ વરુએ ચોરી કરનારને જેમ બને તેમ અમે ઝડપી પાડીશું તેવું લીમડી વેપારી મિત્રોને આશ્વાસન આપેલ અને વધુમાં પીએસઆઈ વરુએ વેપારી મિત્રોને નમ્ર અપીલ કરેલ કે આપ બધા વેપારી મિત્રો સીસીટીવી કેમેરા રાખો તો ચોરીનો ભાડ આપણને મળી રહે તે માટે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનતા અટકી જાય તેવું જણાવવામાં આવેલ હતું દીપકસિંહ વાઘેલા કેટીવી ન્યૂઝ લીંબડી